नमस्कार तमाम परम श्रद्धेय गुरुजनों प्रबुद्ध महानुभावों અને શિક્ષણની પાંખે આધ્યાત્મની ઉડાન ભરનાર તમામ તેજસ્વી છાત્રોને રાધા મહેતાના શતશત વંદન. જીવનેષુ શિક્ષા શ્રેષ્ઠા, શિક્ષયા સર્વથા ઉન્નતિમ ભવતિ, શિક્ષયા આધ્યાત્મમ ચ આધ્યાત્માત પરમ પ્રાપ્તિમ પ્રાપ્નોતિ. મનુષ્ય જીવનમાં શિક્ષણ એ શ્રેષ્ઠ વસ્તુ છે. શિક્ષણથી સર્વ પ્રકારે ઉન્નતિ થાય છે. શિક્ષણથી આધ્યાત્મ અને આધ્યાત્મથી પરમ પદની પ્રાપ્તિ થાય છે. હા, મારો ઉદ્દેશ્ય શિક્ષણ અને આધ્યાત્મ પર દ્રષ્ટિપાતનો છે. મારી દ્રષ્ટિએ શિક્ષણ અને આધ્યાત્મ ક્યાંય જુદા નથી. માનવીને શિક્ષિત કરે, સંસ્કારો કેળવે, અન્ય પ્રાણી જીવનની જીવન શૈલીથી જુદો પાડે. કુદરતે આપેલી ત્રણ અદ્ભુત ભેટ વિચાર શક્તિ, ભાષા શક્તિ અને સર્જન શક્તિનો પરિચય કરાવે એ શિક્ષણ, અને આ દરેક પર પ્રભુત્વ પ્રાપ્ત કરાવે એ આધ્યાત્મ. શિક્ષણ અને આધ્યાત્મ બંને એક જ કેન્દ્રવાળા ભિન્ન વર્તુળો છે. ફર્ક માત્ર ત્રિજ્યાનો છે. શિક્ષણની ત્રિજ્યા નાની છે, એનો વ્યાપ સીમિત છે. આધ્યાત્મની ત્રિજ્યા વિશાળ છે, એનો વ્યાપ અનંત છે. શિક્ષણનો પરિઘ દેખાય છે, ત્યાં ભૌતિક અને સાપેક્ષ સુખ છે. આધ્યાત્મનો પરિઘ દેખાતો નથી, છતાં પણ ત્યાં નિરપેક્ષ અને સનાતન સુખ છે. જો શિક્ષણની ત્રિજ્યા વધારી દઈએ, એનો વ્યાપ વધારી દઈએ, તો એ પણ ફેલાઈને આધ્યાત્મ જ બની જાય, જેનું કેન્દ્ર સ્વ અને પરિઘ સ્વયં પરમાત્મા હોય. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધિત, ઉપનિષદ કથનને મળતા આવતા આ સ્વામીજીના બોધનું શુદ્ધ ભાષાંતર છે. ઉઠો, જાગો અને શ્રેષ્ઠ પુરુષની પાસે જઈને જાણો. આવું કહેનાર પ્રાતઃ સ્મરણીય અને યુગ અવતારી સંત પૂજ્ય સ્વામી વિવેકાનંદજીએ સ્વયં પણ આમ જ કર્યું. ગુરુવર ગુરુદેવ શ્રી રામકૃષ્ણ દેવ પાસે જઈને શિક્ષણને એ હદે જાણ્યું કે એ સ્વયં આધ્યાત્મ બની ગયું. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એ પૂજ્ય સ્વામીજીના બે ભિન્ન બોધનું સંયુક્ત વિધાન છે. છતાં પણ શિક્ષણ અને આધ્યાત્મના સંદર્ભમાં એનો એક એક શબ્દ, એક એક અધ્યાય કે સ્કંધ જેટલું ઊંડાણ ધરાવે છે. શબ્દ ઉઠો આળસ પ્રમાદ મનના વિકારો પાસેથી ઉઠી જવાનું, એને ત્યજવાનું જણાવે છે. શબ્દ જાગો ભીતરી ચેતનાને જાગ્રત કરીને તમસોમાં જ્યોતિર્ગમયનું ભાન કરાવે છે. આ બંને શબ્દોમાં મહર્ષિ પતંજલિના અષ્ટાંગ યોગ સૂત્રના પહેલા ચાર સૂત્રો યમ નિયમ આસન અને આહાર સિદ્ધિ સમાય જાય છે, જ્યારે ધ્યેય પ્રાપ્તિ શબ્દ બીજા ચાર સૂત્રો પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિને આવરી લે છે. જો એક નાનકડી ઉક્તિએ શિક્ષણ હોય તો એના અર્થમાં કૂંટાયેલું ઊંડાણ એ આધ્યાત્મ છે. સા વિદ્યા યા વિમુક્ત એ વિદ્યા એ જ છે જે મુક્તિ અપાવે. જીવન નિર્વાહ માટે પરીક્ષા લક્ષી થવું એ સારી વાત છે, પરંતુ નજર સામેના ધ્યેયમાં જ્યારે માત્ર પરીક્ષા, એમાં મેળવેલા ગુણ અને એના દ્વારા થતું આર્થિક ઉપાર્જન આવી જાય છે, ત્યારે નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક સુખનું અધપતન શરૂ થાય છે. મન અનેક દિશાઓ, અનેક વિકારોમાં ભટકે છે. મનની સ્થિતિ કુરુક્ષેત્રમાં હથિયાર હેઠા મૂકી દીધેલા પાર્થ જેવી થઈ જાય છે, જે હણી નાખવા યોગ્ય છે એનો મોહ જાગે છે. એ સમયે જો આધ્યાત્મના સાયુજ્યમાં હોઈશું તો એ આધ્યાત્મ આપણા અંતરમાં સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માની ભૂમિકા ભજવશે, ભીતરના વ્યથિત પરંતપને જગાડીને એને યોગ્ય માર્ગ બતાવશે, વિજયને સુનિશ્ચિત કરશે. શિક્ષણ અને આધ્યાત્મને જોડવું એ સરળ પંચદળ કમલની પ્રાપ્તિ છે. શિક્ષણ અને આધ્યાત્મ બંનેને એક જ કેન્દ્ર પર સ્વ સાથે જોડવું એ હજારોમાં એક શતદલ કમલની પ્રાપ્તિ છે. પરંતુ શિક્ષણને સ્વમાં એ હદે ઉતારવું કે એ સ્વયં આધ્યાત્મ બની જાય એ લાખોમાં એક સહસ્ત્ર દલ કમલની પ્રાપ્તિ છે. અને પૂજ્ય સ્વામી શ્રી વિવેકાનંદજીએ ભારતના એક એક યુવાનો માટે આ સહસ્ત્ર દલ કમલની પ્રાપ્તિનો માર્ગ એકદમ ખુલ્લો કરી દીધો છે. તમેવ ભાંત ભાનુભાતિ સર્વમ તસ્ય ભાષા વિભાતિ સર્વમિદમ, એ ઉજ્જવળ જ્યોતિ જેનો પ્રકાશ ચીલી અને આ સમગ્ર વિશ્વ ઝળહળે છે એ આપણા સૌના જીવનમાં જાગૃતિ અર્પતી રહે એ જ અભ્યર્થના. વંદે માતરમ.